નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આચરાયેલ કરોડોના કૌભાંડ અંગે ચીફ વિજિલન્સને રજૂઆત. વીજ કંપનીના કર્મચારીની મિલીભગતથી જ કૌભાંડ આચરાયું હોવાના રજૂઆત કરતાના આક્ષેપ. સુપ્રીમ કોર્ટના ગે અને લેસ્બિયન સંબંધોને માન્યતાના ચુકાદા બાદ નર્મદા જિલ્લામાં બનશે ગે લેસ્બિયન રિસોર્સ સેન્ટર. દેશના પ્રથમ ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગે અને લેસ્બિયન લોકોને આશરો અપાશે. ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું. મંદિરની દાનપેટીમાંથી દાનની રકમની ચોરી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું. આનંદ નિકેતન સ્કૂલ પ્રથમ ક્રમે તો નિકોરાની કુસુમહરનાથ શાળા બીજા ક્રમે રહી. રૂમટા વિદ્યાલય ત્રીજા ક્રમે વિજેતા બની. ભરૂચ અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ડીઝલના ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરી. ડીઝલના ભાવ નિયંત્રણમાં નહીં આવે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેવી વેદના. ઝઘડિયા તાલુકાના પ્રાચીન ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તોની જામી ભીડ. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આચરાયેલ કરોડોના કૌભાંડ અંગે ચીફ વિજિલન્સને રજૂઆત કરાતા ચકચાર મચી જવા પામ્યો છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ રંગકુટીર બંગલોઝમાં રહેતા અને રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સતીશ પરમાર દ્વારા ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિવિધ કૌભાંડ બાબતે સુરત ખાતે આવેલ ઉર્જા સદન કચેરીના ચીફ વિજિલન્સ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ચીફ વિજિલન્સને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભરૂચ ગ્રામ્ય વિભાગ કચેરીમાં વીજ સ્થાપન ચકાસણીના અહેવાલની અને મીટર ગુમ થયાના મામલામાં કંપનીને ભારે નુકસાન થયું છે, જેમાં વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાંચ બત્તી કચેરીમાં પણ મીટરમાં થયેલ ગોબાચારી, જૂના મીટર ગાયબ થવા જે બાબતે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સાથે જ આ તમામ કૌભાંડ કંપનીના કર્મચારીઓની મિલીભગતથી જ આચરાયા હોવાના આક્ષેપ પણ કરાયા છે અને ચીફ વિજિલન્સ સહિત મુખ્ય પ્રધાન અને એન્ટી કરપ્શન બ્યુરોને પણ અરજી રવાના કરવામાં આવી છે. ત્યારે આ મામલામાં કેવી તપાસ થાય છે એ જોવું રહ્યું. સુપ્રીમ કોર્ટના ગે અને લેસ્બિયન સંબંધોને માન્યતાના ચુકાદા બાદ નર્મદા જિલ્લામાં દેશના પ્રથમ ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગે લેસ્બિયન રિસોર્ટ સેન્ટર બનાવવામાં આવશે. નર્મદા નદીના કિનારે આવેલ નાંદોદ તાલુકાના હનુમંતેશ્વર ગામ નજીક હાલ 3 રૂમના કોટેજને ગે ઓલ્ડ એજ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આગામી દિવસોમાં અહીંયા ખાસ વ્યવસ્થા ઊભી કરાશે. અહીંયા 15 એકર જમીન વિસ્તારમાં 50થી વધુ કોટેજ અને રૂમ બનાવાશે. સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ સમલૈંગિકોના સંબંધને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે હવે દુનિયાભરના સમલૈંગિકો બહાર આવશે અને જો તેમના સંબંધીઓ તેમનો ત્યાગ કરે તો તેઓને આશરો મળે તે માટે રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્રસિંહ ખાસ આ ઓલ્ડ એજ ગે હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. અહીં માત્ર રહેવાની સુવિધા નહીં હોય પણ આ સમલૈંગિકોને વ્યવસાય પણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવશે. વળી તેમને સંગીત થેરાપી દ્વારા શાંતિ મળે તેની પણ કાળજી રખાશે. આ તમામ કાર્ય કરવા માટે હાલ તો આ રાજકુમાર માનવેન્દ્રસિંહ નાણાં એકઠા કરી રહ્યા છે અને આગામી સમયમાં અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેમાં તેઓ આશાવાદી છે. હું આ LGBT કમ્યુનિટી સેન્ટર બનાવી રહ્યો છું બે હેતુથી, સોશિયલ એમ્પાવરમેન્ટ અને ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ. અને એમાં જે ફેસિલિટીઝ હું આપીશ એમાં લર્નિંગ સેન્ટર થશે, જેમાં કમ્પ્યુટરને અંગ્રેજી શીખવાડવામાં આવશે. મેડિકલ સેન્ટર્સ થશે, જ્યાં કે તમામ સ્વાસ્થ્યલગતી જરૂરિયાત પૂરી કરવામાં આવશે. લાઇબ્રેરીની ફેસિલિટી છે, પ્લસ એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર થશે કે જેમના જે વ્યક્તિઓને જે વ્યવસાયમાં રસ છે એ લોકો એમાં એ ઓક્યુપેશનના દૃષ્ટિથી એ લોકો ત્યાં ટ્રેનિંગ આપશે. પ્લસ એક શેલ્ટર હોમની સ્થાપના થશે કે જ્યાં કે લગભગ 25-30 જણને અમે લોકો રાખી શકીશું. આ સેન્ટરની શરૂઆત લગભગ હું ધારું છું ત્યાં સુધીમાં જૂન 2019 સુધીમાં હું ચાલુ કરીશ એવી મને આશા છે. ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત ભગવાન જગન્નાથના મંદિરને નિશાન બનાવી તસ્કરોએ દાનપેટીમાંથી દાનની રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત ભગવાન જગન્નાથના મંદિરને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરોએ મંદિરમાં મૂકેલ દાનપેટીનો લોક તોડી દાનપેટીમાં રહેલ દાનની રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. બનાવ અંગે મંદિરના મહંત કરુણા કર્ણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરી હતી. પોલીસે ચોરીના બનાવ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિર પરિસરમાં આવેલ CCTV કેમેરા બંધ હાલતમાં છે, જેનો લાભ લઈ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. તો સુબે 6:30 વાગ્યા
देखा तो मंदिर खुला है और दानपट्टी भी ताला तोड़ के पड़ा है और जो पैसा ईश्वर भी करे 10-5 रुपया भी पड़ा था तो एक में आदमी भी आया था फूल तोड़ने के लिए, मैं इसको भी दिखाया, मैं बोले देखो मंदिर खुला है दानपट्टी भी तोड़ा है हाँ और पैसा ले लिया हाँ। रोटरी क्लब ऑफ भरूच फेमिना द्वारा टीचर्स डे निमित्ते शिक्षकों माटे क्विज कॉम्पिटिशन नु आयोजन करायुं। भरूचनी 7 શાળાઓએ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો। પ્રોજેક્ટ ચેરમેન નિશા હરિયાણી, સેક્રેટરી જાસ્મીન મોદી અને પ્રેસિડેન્ટ કીર્તિ જોશીએ સૌનું અભિવાદન કર્યું, જે બાદ ક્વિઝ માસ્ટર ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેને ફ્લોર સોંપવામાં આવ્યો હતો। એ થી જી સુધી 7 ટીમો વચ્ચે ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડ ડાયરેક્ટ ક્વેશ્ચનરી, બીજા રાઉન્ડમાં ઓડિયો સાંભળીને કોનો અવાજ છે તે ઓળખવાનું, જ્યારે ત્રીજા રાઉન્ડમાં વિઝ્યુઅલ સ્ક્રીન ઉપર દ્રશ્ય આવે તેને અનુરૂપ પ્રશ્નો સાથે સાચા જવાબ આપવાનો હતો। ઓડિયો અને વિઝ્યુઅલ રાઉન્ડનું સંચાલન કેશા પ્રજાપતિએ કર્યું હતું। સ્કોરર તરીકે ડોક્ટર વંદનાએ દરેક રાઉન્ડના અંતે સ્કોર જાહેર કર્યા હતા। સ્પર્ધાના અંતે પ્રથમ વિજેતા ટીમ આનંદ નિકેતન સ્કૂલ, દ્વિતીય વિજેતા ટીમ નિકોરાની કુસુમ હરનાથ શાળા અને ત્રીજા ક્રમે વિજેતા બની રૂંગટા વિદ્યાભવન। નોંધનીય બાબત એ રહી હતી કે નારાયણ વિદ્યાલયની ટીમે સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી સામે ચાલીને રૂંગટા સ્કૂલની ટીમને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો હતો। રોટરી ફેમિનાના હોદ્દેદારો, સત્યમ કોલેજના સ્ટાફ તથા બીએડની વિદ્યાર્થિનીઓએ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો। રોટરી ફેમિના તરફથી વિજેતા ટીમ તથા ભાગ લેનાર સૌને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે ભરૂચ અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ એસોસિએશને નારાજગી વ્યક્ત કરી ભાવ પર નિયંત્રણ લાવવાની માંગણી કરી છે। છેલ્લા એક મહિનામાં 4-5 વખત ડીઝલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને સરકાર દ્વારા નિયંત્રણમાં નહીં લવાતા પરિણામે તેની મોટી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે। અંકલેશ્વર ભરૂચ ટ્રાન્સપોર્ટ એસોસિએશને રોજે રોજ ડીઝલના ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરી સરકાર દ્વારા ડીઝલના ભાવ નિયંત્રણ નહીં કરાય તો ટ્રાન્સપોર્ટનો ધંધો પડી ભાંગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 2 સપ્તાહ દરમિયાન અનેક વખત ભાવ વધારો થઈ રહ્યો છે તો સતત ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરોએ ધંધો રોજગાર છીનવાઈ જાય તેવી પણ વેદના ઠાલવી છે। સ્થાનિક ઉદ્યોગો સાથે ટ્રાન્સપોર્ટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટ હોવાને કારણે ડીઝલના ભાવ વધારાને કારણે કોન્ટ્રાક્ટમાં નુકસાની વેઠી રહ્યા છે, ત્યારે સરકાર ડીઝલના ભાવ વધારાને નિયંત્રણમાં લાવે તેવી માંગ કરવામાં આવી છે। મેં એ કહેના ચાહતા હું ગવર્મેન્ટ સે જો એ 20-25 પૈસા ડીઝલ ડેલી બઢ રહા હૈ વો હમારે લીએ ઘાતક હૈ ઇસમેં ન તો હમે પાર્ટીયાં રેટ બઢા કે દે રહી और जिस तरह मार्च में अप्रैल से जो कॉन्ट्रैक्ट हमारे हुए थे उससे आज तक 7-8 रुपया डीजल बढ़ चुके हैं। न बढ़ा हुआ रेट हमें फैक्ट्री वाला दे रहा है, पार्टी दे रही, और टोल डेली बढ़ रहा है, हर महीने 15-20 रुपया टोल का बढ़ रहा है। गाड़ी वाला और ट्रांसपोर्टर ये बंद होने के कगार पे है। ऐसा चलता रहा तो 7-8 महीने में ट्रांसपोर्ट भी बंद हो जाएंगी, गाड़ियाँ भी रोड पे से साइड हो जाएंगी, ये गलत हो रहा है डेली। इससे अच्छा अगर 3 महीने में डीजल बढ़ता है तो हमको पार्टियां दे देंगी, हम जिंदा रह जाएंगे, और ये हाल चलता रहा तो हम मर जाएंगे। बीजू के हमने जे गाड़ियों वाला ना हमने जे 12 बढ़ी रहला से टोटल ट्रांसपोर्ट ने ऊपर हमने 12 आवी रहे से ने आ डीजल ला भाव 2 महीने के 3 महीने वढ़े तो ये हमारी मांगनी पहला भी होती आजे भी से आ रोजे रोज वधारो आती हमने कंपनियों को वधारो आपती नहीं ને એને કારણે અમને ટ્રાન્સપોર્ટ પર એટલો ખરાબ પોઝિશન થઈ ગઈ છે કે ટ્રાન્સપોર્ટવાળાનો ધંધો જ પડી ભાંગ્યો છે। આવી પોઝિશનથી હવે ટ્રાન્સપોર્ટવાળા કેવી રીતે આગળ ચાલશે તે જ કોઈને ખબર નહીં પડતી, અને બીજું કે અમને ઓલ ઇન્ડિયા બધે જ આ તકલીફ ચાલુ થઈ ગઈ છે, ટ્રાન્સપોર્ટવાળાના ધંધા ટોટલી પડી ભાંગ્યા છે। ઝઘડિયા તાલુકાના આસ્થાના પ્રતિક સમાન પૌરાણિક ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ શનિવારે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ઝઘડિયા તાલુકામાં કાવેરી નદી કિનારે આવેલ પ્રાચીન ગુમાનદેવ મંદિર આશરે 400 વર્ષ જૂનું છે, જેના દર્શન માત્રથી ગુમાનનો નાશ થાય છે તેવા ગુમાનદેવ દાદાની સ્થાપનાના શ્રી ગુલાબદાસજી મહારાજે કરી હતી, જેનો ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે। તેવા ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ શનિવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જામી હતી। દૂર દૂરથી ગુમાનદેવ દાદાના દર્શન માટે ભાવિક ભક્તો પગપાળા પણ ઉમટી પડ્યા હતા। ઝઘડિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે શ્રાવણ માસનો છેલ્લો અને 4થો શનિવાર છે, અહીંયા હજારોની સંખ્યામાં જે ભાવિક ભક્તો આવી રહ્યા છે તે કહેવત છે કે ગુમાનદેવ દાદાનું દર્શન કરવાથી મનનો અભિમાન એટલે ગુમાન દૂર થાય છે, તેવી રીતે અહીંયા દર્શન કરીને પોતાનું જીવનનું અભિમાન ગુમાન દૂર થાય છે અને હનુમાનજી મહારાજ એની ઉપર કૃપા કરે છે। હા, અમે ગુમાનદેવ મંદિરમાં
સેવા આપીએ છીએ, દરેક ભક્તિઓને દર્શન કરાવીએ છીએ, સારી રીતે દર્શન કરાવી દૂર દૂરથી ભક્ત પાર આવે છે, ભગવાન મહિમામાં મહિમાથી લોકોને પુણ્ય કામ થાય છે. સરકારી સિવિલ હોસ્પિટલની કરોડોની કિંમતની જમીન અને હોસ્પિટલ માત્ર 1 રૂપિયાના ભાવે ખાનગી ટ્રસ્ટને મેડિકલ કોલેજ માટે આપવાનો મુદ્દો અખબારોની હેડલાઇન્સ બન્યો. હજુ ચોંકાવનારી માહિતી બહાર આવે તેવા એંધાણ. જોતા રહો નર્મદા સમાચાર. ભરૂચમાં પેટ્રોલના પ્રતિ લીટરના ભાવ 80 રૂપિયાની નજીક પહોંચી ગયા છે, તો ડીઝલના ભાવ પણ ભડકે બળતા મોંઘવારીના સમયમાં સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે. ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ સહિતના વૈશ્વિક પરિબળોના કારણે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ બેકાબૂ બન્યા છે અને છેલ્લા 12 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં આજે પેટ્રોલનો પ્રતિ લિટરનો ભાવ 79.95 નોંધાયો હતો, તો ડીઝલનો ભાવ 78.24 રહ્યો હતો. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા કારમી મોંઘવારીમાં લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે અને લોકો સરકાર પાસે રાહતની આશા રાખી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 12 દિવસમાં સરેરાશ 2.5 રૂપિયા જેટલો અસહ્ય વધારો થયો છે. અચ્છે દિનની આશા રાખી રહેલા લોકો આ ભાવ વધારાથી પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે સરકાર પેટ્રોલ ડીઝલના નિરંકુશ ભાવને અંકુશમાં લેવા માટે પગલાં લે એ અત્યંત જરૂરી છે. વલસાડ નગરપાલિકાના ₹80 લાખના સોફ્ટવેર કૌભાંડની તપાસ ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર સંજય સોનીને સોંપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ નગર સેવા સદનના માજી પ્રમુખ સોનલબહેન સોલંકીએ રાજ્ય સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી ડિજિટલ ઇન્ડિયાના નામે ₹80 લાખનું સોફ્ટવેર ખરીદ્યું હતું. રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સિલ્વર ટચ નામનું સોફ્ટવેર ચાલે છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી સોફ્ટવેર બદલવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલ સોલંકીએ ડિજિટલ ઇન્ડિયાના બહાને બજારમાં ₹15-20 લાખમાં તૈયાર થતું સોફ્ટવેર ₹80 લાખમાં ખરીદી લીધું હતું અને સોફ્ટવેર ચાલુ થાય એ પૂર્વે જ તેના નાણાંની પણ ચૂકવણી કરી દીધી હતી. આ કૌભાંડ બહાર આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની જવાબદારી ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી સંજય સોનીને સોંપવામાં આવી છે. સંજય સોની આવનારા દિવસોમાં આ કૌભાંડની તપાસ કરી રિપોર્ટ આપશે. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ તેમજ જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ભરૂચ શહેરમાં આવેલ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું, જેમાં મુખ્ય ન્યાયાધીશ ઉત્કર્ષ ટી દેસાઈ અને જિલ્લા સેવા સત્તામંડળના સેક્રેટરી પીજી સોનીના હસ્તે દીપ પ્રાગટ્ય થકી રાષ્ટ્રીય લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી. આ લોક અદાલતમાં પક્ષકારોને પણ દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરાયા હતા. આ લોક અદાલતમાં પોસ્ટ લિટિગેશનના 2,986 અને સ્પેશિયલ સિટિંગના 1,001 તથા પ્રી લિટિગેશનના 2,515 મળી કુલ 6,500થી વધુ કેસોને નિકાલ અર્થે મૂકવામાં આવ્યા હતા. સદર રાષ્ટ્રીય લોક અદાલત જિલ્લા હેડક્વાર્ટર્સના તમામ ન્યાયાધીશો અને સરકારી વકીલ તેમજ ધારાશાસ્ત્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. લોકો માટે, લોકો વડે અને લોકોનું તંત્ર છે, ત્યારે લોક અદાલત આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. કઈ રીતે? લોક અદાલત એટલે લોકોની અદાલત. જે પણ કઈ પણ સમસ્યાઓ છે, આવો આપને સરળ રીતે સસ્તી, મતલબ આપની પોસાઈ શકે એ રીતે ઝડપી રીતે આપને ન્યાય આપવામાં આવશે. પક્ષકારોને અગત્યનું એ કહેવાનું કે આમાં તમારી જીત છે, ના તો આમાં કોઈ હારે છે ના તો આમાં કોઈ જીતે છે, બંને જ જીતે છે. કે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીના પ્રવેશદ્વાર પર જ ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચના ગુજરાત હાઉસિંગ બોર્ડ સંચાલિત શક્તિનાથ વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર જ છેલ્લા લાંબા સમયથી ગંદુ અને દુર્ગંધ મારતું ગટરનું પાણી એકત્રિત થતા સોસાયટીના રહીશો હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તથા સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે, જેથી આજરોજ સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર આ ગંદુ પાણી નજીકમાં આવેલ અંબર સંકુલના ખાડકુવામાંથી ઉભરાઈને મુક્તિનગરના પ્રવેશદ્વાર પર એકત્રિત થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મુક્તિનગરના એન્ટ્રન્સમાં આજે છેલ્લા 1 મહિનાથી જે ગટર લાઈન ઉભરાયેલી છે, એના માટે વારંવાર નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર સાહેબ, કોર્પોરેટર્સ
દરેકને ફોન કરવા છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી થતી નથી, એ લોકો કોઈ જોવા પણ આવતા નથી. ખાલી અટલ બિહારી વાજપેયીના જ્યારે અસ્થિ વિસર્જન હતા ત્યારે એક ટેન્કર મંગાવીને થોડું પાણી ખાલી કરાવી નાખેલું, પણ આ રોજનો પ્રોબ્લેમ છે. અને અહીંયાથી 10-15 સોસાયટીના રહીશો આવજાવ કરે છે, તો એટલી બધી તકલીફ પડી રહી છે કે જેના માટે નગરપાલિકા જોવા માટે રાજી નથી. કામ કરવાનું ક્યારે થશે એ તો ભગવાન જાણે. વાત કરીએ અમારા પ્રમુખ સાહેબને, આપણે મ્યુનિસિપાલિટીના પ્રમુખ સાહેબને, તારે કંઈક અમારા એન્જિનિયરને કામ સોંપેલું છે, એન્જિનિયર ક્યારે આવશે ને ક્યારે એની મોડું માથું એન્જિનિયરને મળતું જ નથી. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ફિઝિયોથેરાપી ડેની ઉજવણી અંતર્ગત માર્ગદર્શક સેમિનાર યોજાયો. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અલ્પેશ પ્રજાપતિએ શાળાના ધોરણ 11 તથા 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ફિઝિયોથેરાપી વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું. સદર સેમિનારમાં શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. એમ સ્કૂલ્સમાં પણ તમે જ્યારે કોઈ સ્પોર્ટ્સ કરો છો, કંઈ રમો છો, ત્યારે ઘણી વાર કોઈના પગ મસકોડાઈ જતા હશે, હાથ મસકોડાઈ જતા હશે, તો આ બધી જગ્યાએ ફિઝિયોથેરાપી કામ કરે છે. સાથે સાથે ફિઝિયોથેરાપી સ્કૂલ અને કોલેજમાં પ્રિવેન્શનનું પણ કામ કરે છે. શું પ્રિવેન્શનનું કામ કરે છે? કે તમને ઇન્જ્યુરીઝ થતાં પણ એ બચાવે છે. ધારે કે કોઈનો પગ મસકોડાઈ ગયો, બરાબર, તો મસકોડાઈ જવાનું કારણ પગ ફરી ગયો એટલું નથી, પરંતુ એની આજુબાજુના જે સાંધા છે કે સ્નાયુ છે નબળા હશે તો જ ઇઝીલી મચકોડી જાય, તો ફ્રેક્ચર થઈ જાય, બરાબર છે. તો એ ભાગ મજબૂત હોય તો જલ્દી મચકોડ કે ફ્રેક્ચર થાય નહીં. ભરૂચના દયાદરા ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું. ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે હાયર સેકન્ડરી અને ગ્રામ પંચાયત તેમજ ગામના આગેવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં ગામમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય એસ ડી પટેલ, ગામના સરપંચ અયુબ અહેમદ કોળા તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય એસ ડી પટેલ તેમજ શિક્ષકગણ તેમજ ગામના સરપંચ શ્રી અયુબ અહેમદ કોળા તેમજ આગેવાનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય રસ્તાઓ તેમજ હાઈસ્કૂલની સફાઈ કરવામાં આવી હતી અને ગામ લોકો તેમજ આગેવાનો દ્વારા વારંવાર આ સફાઈ અભિયાનના કાર્યક્રમ આપી અને ગામને સ્વચ્છ બને, સ્કૂલ સ્વચ્છ બને અને સ્વચ્છતા માટે લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાંથી ડીકમ્પોઝ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી. ભરૂચ કોર્ટ રોડ ઉપર આવેલ નર્મદા એપાર્ટમેન્ટના સ્થાનિકો આજરોજ ગણપતિના ફાળા માટે ઘરે ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન છેલ્લા 2 દિવસથી બંધ મકાન 1297ના ઘરનો દરવાજો ખખડાવતા હોય પ્રત્યુત્તર નહીં મળતા અને અંદરથી અત્યંત દુર્ગંધ આવતા લોકોએ આ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી જઈ તપાસ કરતા 65 વર્ષીય વૃદ્ધ અશ્વિનભાઈ રતિલાલ મહેતાનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા આજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું, જે રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લેકાર્ડ બેનર સાથે ફરી હતી. વિદ્યાર્થીઓ વિવિધ સૂત્રોચ્ચાર કરી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રેલીમાં સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ નિમિષા પટેલ, શિક્ષકો ઐશ્વર્યા પિલ્લાઈ, દિવ્યેશ સોલંકી, સના શેખ, દુર્ગા રાવલ તેમજ અન્ય શિક્ષકો જોડાયા. પખવાડે કા આયોજન કિયા જા રહા હૈ જિસકે ચલતે પ્રતિદિન વિદ્યાલયો મે कई आयोजन किए जा रहे हैं. सामाजिक और व्यक्तिगत स्वच्छता के संबंध में भी कई जागरूक अभियान चलाए जा रहे हैं. तो इसी स्वच्छता अभियान के अंतर्गत आज अंकलेश्वर पब्लिक स्कूल में स्वच्छता अभियान रैली का आयोजन किया गया है. वालिया खाते चौथा तबक्का नो सेवा सेतु कार्यक्रम योजायो. વાલિયા તાલુકાના ડુંગરી ગામની પ્રાથમિક શાળા ખાતે વાલિયાના મામલતદાર જે રાઠવાના અધ્યક્ષસ્થાને 6 ગામોના ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં વિવિધ સરકારી યોજનાઓ અને હેલ્થ વેલનેસ કાર્ડ આધાર કાર્ડ કરવાનો તથા દાખલા આપવાના સહિતના વિવિધ 1507 જેટલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. વાલિયાના વટારિયા ગામ સ્થિત શુગર ફેક્ટરીની કોલોનીમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના બેદરવાડીનો અને હાલ વાલિયા તાલુકાના વટારિયા ગામ સ્થિત ગણેશ શુગર ફેક્ટરીની કોલોની ખાતે રહેતો 42 વર્ષીય રત્નાગીર પાટીલે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોએ વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં દાઝી ગયેલી પરિણીતાનું ટૂંકી સારવાર બાદ આજ રોજ મોત નીપજ્યું. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં રહેતી 28 વર્ષીય પ્રીતિદેવી મિથુન મંડલ ગત તારીખ 31મીના રોજ રાત્રે સ્ટવ પર જમવાનું બનાવી રહી હતી. તે દરમિયાન તે શરીરે દાઝી જતા તેણીને તાત્કાલિક પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ અને જે બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં આજ રોજ સવારે 8:30 કલાકે તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય અભ્યાસ કેન્દ્ર ખાતે પરિચય બેઠક મળી હતી. ભરૂચ શહેરમાં આવેલ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય અભ્યાસ કેન્દ્રમાં આજરોજ સ્નાતક અને અનુસ્નાતક તેમજ ડિપ્લોમા સહિત મેનેજમેન્ટના વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાઈ. સદર બેઠકમાં કેન્દ્રના સંયોજક ઝૈનુલ સૈયદ, પ્રોફેસર એચઆર શાહ, સેજલ શાહ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમોદ ધમણાથ ખાતે ઝીરો બજેટ ગાય આધારિત ખેતી અંગેની એક મીટિંગ મળી. ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ આમોદના ધમણાથ ખાતે મહાવિષ્ણુ ઓર્ગેનિક ગ્રુપના હરેન્દ્રસિંહ સુરવીસિંહ રાણા દ્વારા ઝીરો બજેટ ગાય આધારિત ખેતી અંગે એક મીટિંગ મળી હતી, જેમાં આવનાર તારીખ 8 જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદ ખાતે ઝીરો બજેટ ગાય આધારિત ખેતી વિશેની શિબિર યોજાશે, જે અંગેની વિગતવાર ધરતીપુત્રોને માહિતી આપવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આચરાયેલ કરોડોના કૌભાંડ અંગે ચીફ વિજિલન્સને રજૂઆત. વીજ કંપનીના કર્મચારીની મિલીભગતથી જ કૌભાંડ આચરાયું હોવાના રજૂઆત કરતાના આક્ષેપ. સુપ્રીમ કોર્ટના ગે અને લેસ્બિયન સંબંધોને માન્યતાના ચુકાદા બાદ નર્મદા જિલ્લામાં બનશે ગે લેસ્બિયન રિસોર્સ સેન્ટર. દેશના પ્રથમ ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગે અને લેસ્બિયન લોકોને આશરો અપાશે. ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું. મંદિરની દાનપેટીમાંથી દાનની રકમની ચોરી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું. આનંદ નિકેતન સ્કૂલ પ્રથમ ક્રમે તો નિકોરાની કુસુમહરનાથ શાળા બીજા ક્રમે રહી. રૂમટા વિદ્યાલય ત્રીજા ક્રમે વિજેતા બની. ભરૂચ અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ડીઝલના ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરી. ડીઝલના ભાવ નિયંત્રણમાં નહીં આવે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેવી વેદના. ઝઘડિયા તાલુકાના પ્રાચીન ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તોની જામી ભીડ, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.